रामदल निहाळता तमाम दर्शक मित्रों ने भरत साधुना जय सियाराम। आप निहाळी रह्या छो रामदल। रामदल एटले जगतगुरु श्री रामानंद संप्रदायना विचारों ने जन जन सुधी घर घर सुधी पहुंचाड़ती चेनल, साथे साथे तेजस्वी ओजस्वी प्रतिभाओं ने तारलाओं ने तमारा सुधी पहुंचाड़ी रही छे। हाल कोरोना महामारी नी बीजी वेव चाली रही छे, त्यारे भयंकर आ बीमारी नी अंदर लोको घरे रहीने सलामत रही रह्या छे। आजे आ महामारी एवो केर वर्ताव्यो छे के घेर घेर मोर्त तांडव करी रह्यो छे। आवी परिस्थितिमां पण कोरोना वॉरियर्स बनीने उभरी आवता ए रामानंदी साधु समाजना गौरवोने तमाम लोको बिरदावी रह्या छे। त्यारे जामनगर जिलाना ए મમતાબેન અગ્રાવત પણ એ કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવીને કોરોના દર્દીઓની સેવાઓ કરી રહ્યા છે। હાલ ભયંકર મહામારીની કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। મોત ઘેર ઘેર તાંડવ કરી રહ્યું છે, કોરોનાના દર્દીઓ મોતને ભેટી રહ્યા હોય છે। ત્યારે આજે જામનગર જિલ્લાના સમાણા ગામના એ મમતાબેન અગ્રાવત પોતે નેચરોથેરાપિસ્ટ હોય અને સાથે સાથે પંચગવ્ય પંચકર્મ દ્વારા આજે કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે। ઓક્સિજન પર આવતા એ દર્દીઓને પોતાની ટ્રીટમેન્ટથી ઘણી એવી રાહતો કરીને ઘણા એવા દર્દીઓને પણ એમણે બેઠા કરી રહ્યા કર્યા છે। આજે આ પરિસ્થિતિમાં લોકો પોતાના પરિવારથી અને પરિવારમાં ઘણી જગ્યાએ બેસણાઓ પણ ટાળી રહ્યા છે, લોકો દૂર થઈ રહ્યા હોય ત્યારે કોરોના દર્દીઓની સેવા કરવી એ એક અદ્ભુત સેવા છે। અને આજે આપણા રામાનંદી સાધુ સમાજના એ કોરોના વોરિયર્સ આવી સેવાઓ કરી રહ્યા છે। ધન્ય છે એ મમતાબેન અગ્રાવતને જે આ પરિસ્થિતિમાં માનવ જીવનને બચાવવા માટે થઈને મહેનત કરી રહ્યા છે। ક્યાંથી આવો છો તમે? રાજકોટથી આવું છું। એટલે શેના માટે તમે અહીંયા આવ્યા છો? ખુરશી ઉપર બેસવાનું કીધું હતું, નીચે નહીં બેસવાનું, સીડી ચડ ઉતર નહીં કરવાની બધું કર્યું, છતાં પણ મને ફેર નહોતો, એટલા માટે હું અહીંયા નેચરોપેથી ની ટ્રીટમેન્ટ માટે આવી। કઈ જગ્યાએ, ક્યાં ગામમાં આવ્યા તમે? ગામનું નામ સમાણા ગામ છે અને મમતાબેન અગ્રાવત કરીને એક લેડીઝ ડોક્ટર છે। હિન્દીભાઈ કહે, તમે ક્યાંથી આવો છો? રાજકોટથી। એટલે શું કરવા માટે અહીંયા આવ્યા તમે? કોરોનાની તકલીફ છે મને। એટલે શું હતી તકલીફ તમને? શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હતી, હાથ પગ દુખતા હતા બહુ। બરોબર, અને પછી અહીંયા આવ્યા પછી ક્યારે અને કેટલા સમયમાં અહીંયા આવ્યા? ભાઈ મને 3 દિવસમાં જ રિઝલ્ટ મળી ગયું। એટલે એ શું આપતા તમને અહીંયા, શું કરાવતા? શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તો અત્યારે શું ફેર છે? કઈ અને કઈ જગ્યાએ તમે આવ્યા? સમાણા ગામ। સમાણા ગામમાં કોની પાસે? મમતાબેન અગ્રાવત। ઓકે, સીતારામ, હું નીતિન રામાનંદી, આ મારા મમ્મી છે। આજથી 8 દિવસ પહેલાં એને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને ધીમે ધીમે જતાં પછી ઓક્સિજન લેવલ એનું ઘટવા માંડ્યું હતું અને ઓક્સિજન વિના રહી શકતા નહોતા। પછી રાજકોટમાં બધે અને ડૉક્ટર પાસે બતાવ્યા અને ઘરે આવવાની 5,000 રૂપિયા ફી અને કે ફાઇલ જોઈન હોઈ જતા અને ઓક્સિજન વિના કે કોઈ ડૉક્ટર કહેતા હતા કે આને તમે એડમિટ કરો। પછી મેં બધી હોસ્પિટલમાં ક્યાંય જગ્યા ન મળી અને ક્યાંય ઓક્સિજનના બાટલા મળતા નહોતા। પછી તે પછી મેં એક સમાણામાં આપણે મમતાબેન અગ્રાવત કરીને એનો કોન્ટેક્ટ કર્યો અને એને નેચરોપેથી પદ્ધતિથી આપણી દેશી દવાથી 2-3 દિવસની એની ટ્રીટમેન્ટ કરી અને આજે વગર ઓક્સિજને અને ઉભાઈ નહોતા થઈ શકતા, અત્યારે ખાવા પીવામાં વાત કરવામાં બોલવામાં વગર ઓક્સિજને આ તો રિઝલ્ટ તમારી સામે છે। કેમ છે મમ્મી અત્યારે તબિયત? સારું છે બો। ખાવા પીવામાં કેમ છે? સારું। ઊભા થઈ શકો ને? હા, મસ્ત થઈ ગયા ને ટનાટન? એટલે આપણે જે ઇંગ્લિશ દવાને આપણે 500 પાવરની જે ટીકડીઓ પીને આપણે શરીર જે આપણે ફેલ કરી છે એના કરતાં આપણી જે દેશી દવા છે એનો ઉપયોગ કરો। આપણી ભારતમાં જ આની દવા છે કે જેની શરીરને કોઈ આડઅસર કે નુકસાની થતી નથી આપણે, એટલે બને ત્યાં સુધી આપણી
દેશી દવાનો ઉપયોગ કરો અને વિદેશી દવાથી એને ખોટા તમે શરીરને કે મોટા મોટા ઇન્જેક્શન મરાવીને શરીર ફેલ ન કરો અને 500 પાવરની દવાઈઓ પીને ખોટા શરીર ડેમેજ થાય છે એના કરતાં આપણી દેશી દવા છે ને એનો ઉપયોગ કરો અને રિઝલ્ટ તમારી સામે છે. જો અત્યારે બેસી શકે છે, મારી અહીં વાતું કરે છે, બોલે છે, ચાલે છે, આરામથી ખાઈ લઈએ. આજથી 8 દિવસ પહેલાં ઓક્સિજન વિના ઊભા નહોતા થઈ શકતા. જય શિયારામ. નમસ્કાર મિત્રો, મારું નામ મમતાબેન અગ્રાવત, હું જામનગર જિલ્લાના સમાણા ગામથી બોલું છું. ધ ફિટનેસ યોગ એન્ડ નેચરોપેથી સેન્ટર છે મારું ત્યાં. મિત્રો, બધાને એમ થતું હશે કે કોવિડની બીમારી હા છે, હું માનું છું, નથી એમ નહીં, એ વાયરસ છે. પણ કોવિડની બીમારી એલોપેથી દવાથી જ સારું થાય એ આપણી એક મેન્ટાલિટી છે. આજે મારી પાસે કોવિડ સેન્ટરમાં જે પણ પેશન્ટ આવે છે, એકચ્યુઅલી આવે ત્યારે ઓક્સિજનના બાટલા સાથે આવે છે, પણ એ લોકો અહીંયા આવ્યા પછી હું એ લોકોને પંચકર્મ, પંચગવ્ય અને નેચરોપેથીની ટ્રીટમેન્ટ આપું છું. અને આપણે એમ થતું હોય કે ઓક્સિજનના બાટલા વગર જો કંઈ નહીં સારું થાય, પેશન્ટને ઓક્સિજન નહીં મળે તો મરી જશે. હા, એ માનું છું, શક્ય છે, પણ નેચરમાં પણ આપણી પાસે એવી ટ્રીટમેન્ટ છે કે ઓક્સિજનના બાટલા વગર પણ પેશન્ટ જીવી શકે છે, એ રિકવર થઈ શકે છે. મારી પાસે ઘણા પેશન્ટ એવા આવ્યા છે કે જે મારી પાસે આવે ત્યાં સુધી એ લોકોએ ઓક્સિજન લગાવેલું હોય છે, પણ ફક્ત 15 જ મિનિટની અંદર એ લોકો નોર્મલ બેસી અને વાતો કરે છે, ફક્ત 15 મિનિટની અંદર. તો આપણી પાસે પંચગવ્ય, પંચકર્મ, યોગ, નેચરોપેથી આ બધું છે, તો શું આપણે વારે વારે કેમ આપણે એલોપેથી દવા તરફ દોડીએ છીએ? કેમ આપણે એમ જ વિચારીએ છીએ કે ઇન્જેક્શન દેશે, બાટલા ચડાવશે, ઓક્સિજનનું બાટલો રાખશે તો જ પેશન્ટ સારું થશે? ના મિત્રો, જે કરે છે ડૉક્ટર એ બધા પોતપોતાની રીતે સાચા છે, બધાનો અભ્યાસ અલગ અલગ છે, પણ મારા અનુભવ પ્રમાણે હું તમને એમ કહું છું કે પંચકર્મ, પંચગવ્ય અને નેચરોપેથી આ બધી ટ્રીટમેન્ટથી પેશન્ટ સારું થઈ શકે છે. ફક્ત કોવિડ જ નહીં, કોરોના પોઝિટિવ પેશન્ટ હોય એ જ નહીં, કોઈ પણ જાતની બીમારી હોય, કેન્સર છે, મોઢામાં ચાંદા છે, અલ્સર છે, સ્ટોન છે, પથરી જેને થઈ છે, જે લોકોને ડૉક્ટર કહે છે કે ગર્ભાશયની કોથળી કાઢવી પડશે, ઓપરેશન વગર પોસિબલ નથી, પણ હરેક ટ્રીટમેન્ટ ઓપરેશન વગર પોસિબલ છે અને ઓપરેશન વગર બધું થઈ શકે છે. ફક્ત આપણે જોઈતું હોય રિઝલ્ટ તો ફક્ત આપણે થોડીક ધીરજ રાખવી જોઈએ. હા, જે જાય છે ડૉક્ટર પાસે, જે કરે છે, જેને તાત્કાલિક રિઝલ્ટ જોઈએ છે, હા એ લોકોને કંઈ વાંધો નહીં કે તરત ડૉક્ટર પાસે ગયા, ઇન્જેક્શન લીધું અને સાજા થઈ ગયા, એ બહુ સારું છે. પણ હું એમ કહું છું કે આપણે એકદમ જડમૂળમાંથી જ બીમારીને કાઢવી હોય કે બીમારી હંમેશા માટે જતી રહે, એક બીમારી ગયા પછી બીજી બીમારી ઉત્પન્ન ન થાય, તો આપણે આપણી નેચર તરફ જવું જોઈએ. નેચરોપેથી એનો સહારો લ્યો. કોવિડના બધા પેશન્ટ છે, હું તમને અનુભવ કરાવીશ, તમે ક્યારે પણ મારા કોવિડના પેશન્ટને મળી શકો છો, કે જે લોકો આવે છે ત્યારે ફક્ત એમ જ વિચારે છે કે હું બસ 2 કલાકથી વધારે હું જીવી નહીં શકું, મારું મૃત્યુ થશે, કારણ કે આવે ત્યારે ઓક્સિજન સાથે હોય છે અને આવે એટલે હું તરત જ એમનો ઓક્સિજન, એમ કહું છું કે આ માસ્ક કાઢી નાખું, ઓક્સિજન વગર એને સારા કરું છું. આપણી નેચરની પણ એવી દવા છે કે જેની વર્ષો સુધી નહીં, આખી જિંદગી દવા, કે જેની કોઈ વેલિડિટી જ નથી, કે એક્સપાયર ન થતી દવા, એ આપણી નેચર દવા છે કે જેની કોઈ એવી ડેટ જ નથી કે 2 વર્ષ કે 5 વર્ષ સુધી એની ડેટ વહી જશે અને એ દવા ખરાબ થઈ જશે. ઘણું બધું આપણી નેચર પાસે છે, તો મહેરબાની કરી ફરીથી એક વખત નેચરને અપનાવો અને આપણી પંચકર્મ, પંચગવ્ય અને જે યુટ્યુબ ઉપર વિડીયો બનાવે છે, મહેરબાની કરી હું આપ લોકોને વિનંતી કરું છું કે યુટ્યુબ ઉપર તમે જ્યારે વિડીયો બનાવો છો કે ગાયનું ગૌમૂત્ર પીવાથી આ ફાયદા થશે, ગાયનું ગૌમૂત્ર પીવાથી આ ફાયદા થશે, તો પ્લીઝ એના ફાયદા ઘણા બધા છે, થાય જ છે, પણ તમે એ લોકોને થોડુંક નોલેજ આપો કે ગાય ગર્ભવતી ન હોવી જોઈએ, તાજું જન્મેલું બાળક ન હોવું જોઈએ, 1.5 મહિનાની જ્યાં સુધી બાળક 45 દિવસનું ગાયનું બચ્ચું નથી થતું ત્યાં સુધી એ ગૌમૂત્રનો ઉપયોગ ન કરો, 11 વર્ષનું ગૌમૂત્રનો ઉપયોગ ન કરો, જે નાના નાના ઘણા એવા બધા પોઈન્ટ છે. તો મહેરબાની કરી પબ્લિકને આ પણ બતાવો કે તમે ગૌમૂત્ર લ્યો
તો આજ ટાઈપનો લ્યો, આજ પ્રકારનો લ્યો, આજ સમયનો લ્યો, આ દિવસનો લ્યો, તો તમને એનું રિઝલ્ટ મળશે. કેન્સર જેવા રોગ પણ જ્યાં ડૉક્ટર કહી દે છે કે આની ઉંમર ફક્ત 10 કે 15 દિવસ જ છે, તમારાથી સેવા થાય એ કરી લે. પણ હું એમ કહું છું કે ફક્ત 15 જ દિવસમાં જો એને કિમિયોથેરાપી ન કરી હોય તો ફક્ત 15 જ દિવસમાં એને એનું રિઝલ્ટ મળે છે. અને એને એમ થાય છે કે ના, એક જીવવાની આશા બંધાય છે કે ના, અમારું મૃત્યુ નજીક નથી, અમે જીવી શકીએ છીએ. મહેરબાની કરી પ્લીઝ આ લોકો પબ્લિક સુધી પહોંચાડો અને ફરીથી આપણા પંચકર્મ, પંચગવ્ય અને નેચરોપેથી ને યોગ, ફક્ત યોગ એક એટલી યોગમાં જ એટલી એક તાકાત છે કે 60-70% ફક્ત યોગ દ્વારા જ ક્યોર થાય છે.